છેલ્લા ઘણા દિવસથી સુરત શહેર તથા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો છે, જેમાં અમદાવાદ બાદ સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ સુરત શહેરના બાળકોમાં જોવા મળ્યા છે. ત્યારે હવે કોરોના સંક્રમણને વધુ ફેલાતું અટકાવવા જિલ્લા વહીવટીતંત્ર સતર્ક થયું છે. સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે અલગ અલગ સમાજ તેમજ સામાજિક સંસ્થાના આગેવાનો સાથે બેઠક કરવામાં આવી હતી. બેઠક દરમિયાન શહેરમાં આઇસોલેશન સેન્ટર શરૂ કરવાની જરૂરી ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર બેઠક દરમિયાન મનપા કમિશનર, મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ધારાસભ્ય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેરમાં આખા ભારતમાં એવા એક સિટી છે જેમાં કોમ્યુનિટી કોવિડ આઇસોલેશન સેન્ટર ગઈ વખતે સેકન્ડ વેવના વખતે શરૂઆત કરવામાં આવેલા હતા. એ સમયે લગભગ 34 જેટલા આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવેલા હતા, જેના થકી આઇસોલેશન સેન્ટરમાં લોકોના રહેવાથી સંક્રમણ ઓછું થાય, આઇસોલેશન સેન્ટરથી લોકોને મેડિકલ સારવાર પણ મળી રહે અને જરૂરિયાત પ્રમાણે એને સ્ટેપ અપ કરીને ઉપરના હોસ્પિટલ સુધી પણ લઈ જવાય. આઇસોલેશન સેન્ટર જે છે માઇગ્રન્ટ પોપ્યુલેશન માટે અને બીજા જે લોકો છે એ લોકોના માટે એક ખૂબ આધારનું કેન્દ્ર બની રહ્યું હતું. આ વખતે પણ આજે 15થી વધારે એનજીઓઝ આગેવાનો પદાધિકારીશ્રીઓના સાથે કોમ્યુનિટી કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂઆત કરવા માટે મિટિંગ યોજવામાં આવેલા હતા અને એમાં જે છે તમામ જે એનજીઓઝ અને બીજા આગેવાનો એ લોકો ખૂબ સરસ રીતે કોમ્યુનિટી દ્વારા આઇસોલેશન સેન્ટર શરૂઆત થાય એ પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે. કોમ્યુનિટી સેન્ટરમાં એડમિશનથી લઈને ડિસ્ચાર્જ સુધી તમામ વ્યવસ્થાઓ ખૂબ સરસ રીતે જે એક પ્રોટોકોલ કેન્દ્ર સરકારશ્રી દ્વારા કરવામાં આવ્યું છે એ પ્રમાણે કરવામાં આવી રહ્યા છે. એટલે આઇસોલેશનની શરૂઆતથી લોકોને ખૂબ એક સરસ સુવિધા મળશે. આઇસોલેશન સેન્ટર જે છે એ સુરતમાં શરૂઆત થાય એ પ્રમાણે આ ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.